ખાસ કરીને તેના પથ્થરોના શિલ્પો તેની છત તૂટીને ધરાશાયી થઈ ગઈ પણ હજારો વર્ષોના ધાર્મિક ઇતિહાસના ટુકડાને બચાવવા માનવ મહેરામણ ઉમટી પડ્યું તેમની મદદથી ક્રાઉન ઓફ થ્રોન્સ સાઇન્ટ લુઈસનું વસ્ત્ર અને ડઝનબંધ કલાકૃતિઓને બચાવી શકાઈ કૃતિઓ અગંજવાડામાંથી બચી ગઈ પણ ધુમાડા અને કાટમાળની આડ અસરમાંથી ન બચી શકી આ મારા જીવનનો ભાગ હતું પણ તે ધરાશય થઈ ગયું તેની તરફ હવે જોવું મુશ્કેલ રહેશે કેમ કે તે જોઈને દુઃખ થશે પેઇન્ટિંગ નષ્ટ થઈ ગઈ છે પાંચ થી દસ ટકા કલાકૃતિઓને નુકસાન થયું છે અથવા તો તે નષ્ટ થઈ ગઈ છે

પાંત્રીસ વર્ષો બાદ જોન ડેવિડ અમને તેની ટોચ પર લઈ ગયા ઉપરનો આ ભાગ ધરાશાયી થયો હતો ત્યારે તેઓ નીચે જ ઊભા હતા તે આગને લીધે નીચે તૂટી પડ્યું હતું છતની ટોચ પરથી આગની જ્વાળાઓ ઉઠી રહી હતી અને તે ઝડપથી ઓગળી રહી હતી છત ધરાશાયી થતા જ ધડાકા સાથે નીચે આવી ગઈ હતી તમે જે જોઈ રહ્યા છો એ બધું રાત્રે ધરાશાયી થઈ ગયું હતું સૌથી રસપ્રદ વાત એ છે કે પાંત્રીસ વર્ષ પછી તમને આજે ખબર જ ન પડે કે અહીં આગની કોઈ દુર્ઘટના બની હતી તો આમ બે ઘટનાઓમાં સમાનતા તો છે પણ એક મોટો તફાવત પણ છે આ મોટું કામ છે નોટર ડામને મોટાપાયે નુકસાન થયું છે એ ઘટનાના સાક્ષી રહેલી વ્યક્તિનું કહેવું છે છે કે બાદની છત જેવી જ મિન્સ્ટરમાં દુર્ઘટનાના નિશાન રૂપે આજે માત્ર બે લિસોટા જ છે નોટરડામનું સમારકામ મોટી કામગીરી રહેશે તેમ છતાં આશા છે કે તેને ફરીથી રિસ્ટોર કરી દેવાશે